બધાય રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ. કેમ છો બધાય? મજામાં ને? તો બસ મોજમાં રહેવાનું, મોજ કરતા રહેવાનું. તો આજે વિડીયો સ્ટાર્ટ કરવામાં થોડુંક મોડું થઈ ગયું, તો બપોરનો ટાઈમ થઈ ગયો વિડીયો સ્ટાર્ટ કરવામાં. તો એમાં એવું થયું કે આજે ઉઠવાના અને થોડાક ધોવાના હતા ગરમ કપડાં, અને તો એ ધોતી હતી ને તો મોડું થઈ ગયું. તો બાયણે સારો એવો પવન છે તો હું કાચ ધોઈને નાખી દઉં તો રોંઢ થાય તો ઉકાઈ જાય. તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો, જમી તો લીધું બધાએ, ને શિવાનીને જો સુવડાવી દીધી. ને આજે પપ્પાય ઘરે નથી, પપ્પાને કરાય શેટિયા હોતા હોય તો હું બાયડે તો પવનનો અવાજ આવે એકદમનો વિડીયોમાં, તો અંદર આવતી રહે. હું અંદરથી આપણે ચાલુ કરીએ. તો પપ્પા માધવપુર લગ્નમાં ગયા તો એમાં જવાનું બધાય ન હતું, પણ પછી પપ્પા કંઈક વધારે પવન છે તો વરી શિવાનીને શરદી થઈ જાય તો એ એક લાગ્યા ને અમે આરખ કર્યું. એ મોડા મોડા ગયા ને હજી આવી વાત ખબર નહીં ક્યારે આવે. અને એક બીજી વાત કે કરણ આવવાના છે, તો કરણ એવા માટે આવવાના છે કે એને રવિવારે એક્ઝામ્સ દેવા જવાનું. એનો આવ્યો ખંભાળિયા નંબર, જુનિયર ક્લાસમાં પરીક્ષા દેવા જવાનું. તો આજે શુક્રવાર એટલે કે આજ સાંજે ત્યાંથી બેસી જાહે, તો કાલે આવશે શનિવારે, એટલે કાલના વિડીયોમાં કરણ પણ આવશે. અને હવે નાવા ધોવાનું બાકી છે તો નાહી ધોઈ લઈએ, નાહી ધોઈને રેડી થઈ જઈએ. અને હા, નાહી ધોઈને એક નવી રેસીપી સાથે મળીએ. એટલે હું બનાવવાની છે ખારી સિંગ, તમને મસ્ત ખારી સિંગ બનાવતા શીખડાવું. તો શિવાની પણ હવે ઉઠી ગઈ અને એને મેં હાથપગ ધોઈને કપડાને બદલાવીને રેડી કરી દીધી. હવે દઈ દીધી ભાવેશભાઈને, એટલે હવે કાકા દીકરી રમે ને, આપણે જઈ રહોડા ટારા. મેં બપોર કીધું હતું ને કે આપણે ખારી સિંગ બનાવી, તો હાલો હવે આપણે રહોડા ટારા જઈને બનાવીએ, ઘડીક વારી રમાડે. હમણાં ફટાફટ બનાવી લઉં, તમે જોજો ને તમે પણ ટ્રાય કરજો. મમ્મી ગયા ગધા પાટવા, માંડવીને બી તો બપોરે ફોલી લીધા, શિવાની હૂતી હતી ત્યાં બી ફોલી લીધા ને તાતા ઉઠી ગઈ. હું હવે એને રેડી કરી દઉં પહેલાં, પછી આપણે બનાવીએ. એ મિનિયા, હા તો જો ખુરશી ઉપર થઈ ગયો. તો હાલો જો આપણે માંડવીને બી બપોરે ફોલી લીધા. આપણે તો ઘરની માંડવી છે એટલે મન થાય ત્યાં ફોલીને ખારા કરી નાખવાના. હવે મૂકી દઈએ પાણી ગરમ, તો જો આ એટલું પાણી ગરમ મૂકી દીધું. ગરમ પાણી થઈ પછી આગળ આપણે વધીએ. આ મીની જોવા આપણે, મીની તો જો મ્યાઉ 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 કરે. શિવાની પણ ડાય થઈને બેહી ગઈ, કે ખારી સિંગ બનાવે. એને ખારી સિંગ અમારે ઘરે બનાવી હતી તો એ બહુ જ ભાવતી, એટલે એને ખબર પડી ગઈ લાગે. ને આ ખારી સિંગ મને બનાવતો મારી ભાભીએ શીખડાવી હોય કે આવી રીતના બનાવજો. હું આમ પહેલાં તો બનાવતી પણ એ સારી જ બનતી, પણ એમાં પલારવાનું પડે આપણે સાંજે, પછી સવારે વરી અધકચરા ઉકવવા પડે ને પછી વરી હેકવાના. ને આ એને તાત્કાલિક મને ગરમા ગરમ મને કે તાજી તાજી આવી રીતના બનાવે, તો મેં અહીંયા ખાધી તો મને મજા આવી ગઈ. તો હું કહું હું ઘરે જઈને બનાવી, તો આજ યાદ આવી ગયું. તો હાલો હું કહું હું બનાવું ને ભેગી તમને બતાવું, તો તમે આવી રીતના ટ્રાય કરજો. શિવું કે હાય કે એટલે ભઈ આ તાત્કાલિક જ ખાવાની કે રે થોડા રે રે, પણ આ તો તાજી તાજી ખાવા જ બનાવી રાખવી તો રહીએ. પણ હું હાલો ને આમાંથી તો હું પછી વધે, આ થોડીક બનાવી જાજી બનાવી હગી આવી રીતના જ. હમણાં આપણે માર્કેટ જેવી જ બનાવીએ. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ દક્ષા પાપી. હમણાં આપણું પાણી ગરમ થાય એટલે આગળ વધીએ. તો હાલો હવે આપણું પાણી ગરમ થઈ ગયું. મેં જો ત્રણ ગ્લાસ જેટલું પાણી મૂક્યું હતું, હવે આપણું પાણી ઉકળ્યું તો એ ઉકળતા પાણીમાં આપણે જો આ મોરા બી નાખી દઈએ. બરાબર જોજો, પછી મને કહેતા નહીં કે અમારા બી બગડા. હવે આપણે એકાદ મિનિટ સુધી આને આમાં બફાવવા દે હું, એટલે આ રાતું પાણી નીકળી જાય. આપણે બીનું રાતું પાણી નીકળી જાય ને ત્યાં સુધી આમાં ઉકરવા દેવાનું છે.
તો આવી રીતના જોવાનું. હજી જો આપણું પાણી રાતું નથી થયું તો હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું. આ બી ઉતરાય ઓલા થઈ ગયા જો પાણીમાં. જો હવે આપણું આ પાણી રાતું થઈ ગયું તો આમાં બી ના બધી રાતાશ નીકળી ગઈ. હવે આપણે ગેસ કરતી બંધ. નાઈ જો બીજું અલા મેં મીઠું મૂકી દીધું ગરમ થવા, તો આપણે પાણી નિતાર લઈએ તો મીઠું આપણી ગરમ થઈ જાય. તો આપણે રાતું પાણી કાઢ નાખ્યું. જો આ બીનો કલર કેટલો ચેન્જ થઈ ગયો, થઈ ગયો ને. તો હવે આમાં નાખી લઈએ. એકાદ ચમચી જેટલું નાખ્યું ને. આમાં સ્વાદ મુજબ જ મીઠું નાખવાનું. વધારે ખારા થઈ જાય. મેં એકાદ ચમચી જેટલું નાખ્યું ને સીવું જવાય નીચે. હવે આમાં હેકવાના એવી રીતના કે જો આ 5 મિનિટ સુધી ફૂલ થાય આપણે હેકવાના છે. 5 મિનિટ ફૂલ પાસે હેકાઈ જાય ને પછી આપણે એને 5 મિનિટ સુધી આવી રીતના ધીમા તાપે શેકવાના, એટલે આપણા ખારી સિંગ રેડી થઈ જાય. ટાઈમ જોઈ લેવાનો, યાદ ન રહી તો. હવે 5 મિનિટ થઈ ગઈ મારે ફૂલ તાપે હેકાતા. હવે આપણે ગેસને ધીમો કરી નાખીએ. હવે 5 મિનિટ આવી રીતના હેકવાના. પછી આપણે બી 2-3 નીચે કાઢીને જોઈ લેવાના કે ઠરે એટલે કડક થઈ ગયા. પછી ઉતાર લેવાના, નકર બી બરી જશે. એટલે આપણી ખારી સિંગ રેડી. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણા બી ધીમે ધીમે તાપે હેકાતા, 5-7 મિનિટ થઈ ગઈ. ને જો મેં આમાં ઠરવા કાઢ્યા હતા, બી ઠરે ને એટલે છે ને. જો આ ફોતરી ઉખડી જશે હાવ, પછી જરા જરા ધોગે આ ફોતરી ઉખડી જશે ને બી એકદમ કડક થઈ જશે. તો હવે આપણે ઉતારવાનો ટાઈમ થઈ ગયો, નકર આપણા બી બરી જશે. તો હવે આ કરતા એ બંધ, પકડી નીચે ઉતાર લઈએ. પછી હમણાં આ એકદમ ઠરી જશે ને એટલે હું તમને બી ફોલીને બતાવું કેવા આપણા ખારી સિંગ બની. હવે આપણે આમાંથી મીઠાને અલગ પાડવું. નાખી દઈએ એટલે મીઠું નીચે વયું જશે. આપણી ખારી સિંગ બની ગઈ. જો કેવી મસ્ત બની. હવે આ ઠરે ને એટલે હું તમને હમણાં ફોતરી ઉખેડીને બતાવું. ઠરે પછી બીની ફોતરી ઉખડે હરખી, એકદમ કર કરીને મસ્ત થઈ ગઈ. હલો, સિંગ અમારી ઠરવા મૂકી, તો હવે એ જલ્દી ઠરી જાય તો જલ્દી ખાવા માંડીએ. અને અમે સીવું જો ખાવા માંડ્યો, ચા ને પાઉં જો ક્યાં બેસીને ખાય આપણે. જોઈ પેલા સીવું ફોડિયા માં બેહવું હતું, તો ફોડિયું કાઢ્યું તો હવે નથી બેહવું. આ ખાઈ લે માં દીકવાલ ખાવું ને, ત્યાં બેહીને ખાવું ને, ત્યાં બેહીને ખાઈ લેવાય. જો આમ કરીને એ એ ગયું એ અમુક એ. અરે 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 અરે, વાહ વાહ. નથી બેહવું, નીચે ઉતરવું તો ઠેકડો મારી જાય. થોડીક વર્તા બે પછી તય ભાગા ભાગી કરે. જો 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 ભાઈ ગઈ જો. હે એને ગમે એવી કાય જોઈને એને જો આખુંડે જોઈ ને ઠંડુ ઠંડુ પાણી એને અડવું જોઈએ. યા ન જાવ, યા ન જાવ, યા ન જાવ. જો 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 યા જ જાવ અત્યારે. જો આવી કાય નું આપણે મન ન થાય ને એને ટાટુ ટાટુ પાણી જડવું. દેખો મોજાન ધીના થઈ જાય. હેલો પેલા ખાઈ લે ચા ને પાઉં ને ખાઈ લે પછી આપણે સિંગ ખાવી ને. સિંગ ખાવી ને. હા કે હા કે હા.
હવે એ ને જો દી આથમી ગયો, જો દી આથમી ગયો તો હવે ઘડીક વાર શિવું લઈ આવ્યા ખેતરમાં. શિવું હવારની ખેતરમાં નથી આવી, જો કેવી રમે એમ ખેતરમાં તો શિવું મજા જ પડી જાય. ને હવે આપણા ઘઉંમાં છે ને ભાવેશભાઈ ને પૂછીએ, હવે એક એકાદું પાણી વારવાનું. હા, ઘઉંમાં હવે એકાદું પાણી વારવાનું છે. હવે જો પીરા કલર ના થતા જાય એટલે પછી હવે પાણી જાજુ વારવાનું, પવન ન હોય ને તઈ વારવાનું છે, નકર ડરી જાય. હમણાં તો પવન બહુ છે એટલે હમણાં કેતા હતા કે બે દી જારવું, બે દી પછી કે નવા અઠવાડિયામાં કદાચ વારીએ પાણી. તો આમ લોયરું હવે પીરી થવા માંડી. અને એક એક કોમેન્ટ આવી હતી આ છે કે તમે શિવુથી વિડીયો ચાલુ કરો તો હજી તો શિવુ છે ને કાકા ને દાદા ને એવું બોલે પાપા ને, પણ આપણે બોલતા શીખે ને શિવુ એટલે છે ને એનાથી જ વિડીયો સ્ટાર્ટ કાયમ કરાવશું. હજી એને ક્યાં બોલતા નતા આવડતું, અમે એ જ વાત જોઈએ. કાલુ કાલુ બોલે બાળક ને આપણે વિડીયો ચાલુ કરે તો બધાને જોવાની મજા આવી જાય. શિવુ 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 પાપા બોલ દેતા. અટાણે રમવામાં છે ને એટલે અટાણ નહીં બોલે. કાલના વિડીયોમાં આપણે એને રમતે ચડાવી પછી બોલાવું. કા શિવુ હાલો હાલો, હવે આપણે ખારીસિંગ આપણી વાત જોઈએ. હાલો ખારીસિંગ ખાઈએ હવે. તો હાલો હવે મમ્મી ને ભાવેશભાઈ ને શિવુ ને ઓટે બેઠા ને ખારીસિંગ નો ટેસ્ટ કરે. જેવી જોવામાં જ જેવી અસલ દેખાય એવી જ ખાવામાં, એવી જ ખાવામાં છે હારી. તો મેં તો પેલી ભાવેશભાઈ શું હે હા, જો મમ્મી કે ના ના સિંગ મેં ચાખી હતી, સિંગ મસ્ત બની. તો મેં તો ખાધી હતી અમારા ઘરે દક્ષા પાપી બનાવે ત્યાં, તો એવી જ મારાથી પણ બની. તો જોરદાર છે, એમાં કઈ ના નહીં. અને ભાવેશભાઈ જો એના હારે લીલું મરચું પણ ટેસ્ટ કર. આપણે કઈક વાત જાણવા મળી કે ઘણા આ ખારી સિંગારે મરચું ખાય કેવું લાગે મને ખબર ના, હું ટેસ્ટ કરું જોઈએ ખબર પડે. પહેલી વાર ખાય છે કા મરચું? તો મોરું હોય તો ખવાય, નકર તો હું ખવાય. ના સીવાની જો ચંપલ લઈ. તીખું છે, તીખું છે, મને લાગે એવું કઈ ખગાભાઈ નથી લાગતું ને, એવું ભાઈ જોરદાર નથી લાગતું. તો હવે પપ્પા પણ આવી ગયા. ને ઘણા ઓલા પાર્લે જે હોય ને એ ઓલા પાણીમાં બોરીને ખાતા હોય, ઈ મેં ટેસ્ટ કરેલ હે, ઈ જોરદાર લાગે. ઈ ટ્રાય કરજો. હા ના, મેં દૂધમાં હાઈમ્પ્રુ, મેં પાણીમાં નથી હાઈમ્પ્રુ કોઈ. મેં હાઈમ્પ્રુ ને મેં ખાધું, ઈ એકલા લાગે. તો પાણી બોરીને ખવાય? હા, ચા કરતા મને પાણીમાં ભાયું હતું. તો ભાવેશભાઈ જો નવા નવા નુસ્ખા દે, તમે પણ ટ્રાય કરજો. અને જે મેં આ ખારીસિંગ બનાવી ને ઈ તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને મસ્ત જ બનશે. બસ એમાં ખૂબી છે ને, તો બસ ગરમ પાણીમાં રાતું પાણી કાઢ નાખવાનું બીનું એટલે કલર નીકળી જાય વધારાનો, અને પછી મીઠામ હેકી નાખો એટલે મસ્ત જોરદાર બની જાહે. અને કમેન્ટમાં કહેજો કે મેં ખારીસિંગ કેવી બનાવી. અને કરણ માટે બેસ્ટ પ્લક લખજો કોમેન્ટમાં એક્ઝામ દેવા જાય માટે. તો હવે આપણે વિડીયો એન્ડ કરીએ, નકો વિડીયો લાંબો બની જાહે. તો ફરીથી મળીશું, જલ્દીથી મળીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફરીથી મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ.